ઘણા બધા એલર્જીના દર્દીઓને શું વસ્તુની એલર્જી છે તે ખબર હોતી નથી. આથી 10 વર્ષ પહેલા આપણે કહીએ કે એલર્જીની કોઈ ટ્રીટમેન્ટ શક્ય નથી અથવા જડમૂળથી સારવાર શક્ય નથી, તે વસ્તુ કદાચ સાચી હતી. પણ જે રીતના મેડિકલ સાયન્સમાં નવા નવા ચેન્જીસ આવી રહ્યા છે, નવા નવા ટ્રીટમેન્ટ ઓપ્શન આવી રહ્યા છે, એ જ રીતે એલર્જીમાં પણ ઘણી બધી નવી ટેસ્ટ અને એની સર્ચો, સારવાર અને નિદાન બંને વસ્તુ શક્ય થઈ છે. એમાંની આ એક ટેસ્ટ છે સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ, એટલે કે એલર્જીનું એક્ઝેક્ટ નિદાન કરવા માટેની ટેસ્ટ, કે જેમાં આપણે પેશન્ટના હાથ પર એલર્જીના ડ્રોપ્સ આ રીતે મૂકતા હોઈએ અને એનાથી આપણને ખબર પડે જે વસ્તુની એલર્જી હોય તેમાં આ રીતના રેડનેસ આપણને દેખાઈ શકે. આમને કેટલાક વસ્તુઓમાં એલર્જી છે કે જે રેડનેસ સ્વરૂપમાં આ દેખાય છે. તો આ રીતે આપણે એક્ઝેક્ટ એલર્જી શું વસ્તુની છે તેને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એકવાર એલર્જી આઈડેન્ટિફાઈ થાય ત્યાર પછી એની આપણે સચોટ ટ્રીટમેન્ટ એલર્જી વેક્સિન દ્વારા, એટલે કે એલર્જી ઇમ્યુનોથેરાપી દ્વારા કરી શકીએ છીએ. ઇન જનરલ 70-80% પેશન્ટોમાં એલર્જીને સંપૂર્ણ સારી કરી શકાય છે. દવાઓ મુક્ત જીવન અને એલર્જી ફ્રી જીવન શક્ય છે.